સંગાતના આજના કાર્યક્રમમાં આપનું સંગીતમય સ્વાગત છે. આજે મારી સાથે એક ફાધર અને સન, એક એવા મ્યુઝિકના લવમાં હોય એવા બાપ દીકરાની હાજરી છે કે પહેલાં શરૂઆત એમની ઉંમરથી કરીશ. મારી સાથે એક 73 વર્ષના, આમ તો ઉંમર હિસાબથી દાદા કહેવાય, પણ એમનો સ્પિરિટ, ઉનકા પાવર, ઉનકા જઝ્બા એસા હૈ કે હું એવું કહીશ કે 37 વર્ષનો કોઈ નવયુવાન બેઠો હોય ને એવું એમની તાકાત અત્યારે વર્તાઈ રહી છે. મારી સાથે શંભુ મહેતા અને એમના દીકરા મૌલિક મહેતા બંને હાજર છે. વેરી 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 વોર્મ વેલકમ. થેન્ક યુ મેગા. એટલે એક અઠવાડિયા પહેલા શંભુ દાદાને ફ્રેક્ચર થયું છે અને અમને ખબર સુદ્ધા ના પડી મેકઅપ રૂમમાં કે સ્ટુડિયોમાં જે સ્પીડથી તમે ચાલતા હતા ક્યાંથી આવે છે આટલી તાકાત. તમને આજના દિવસે સૌથી પહેલો સવાલ જો મારે કરવાનો હોય તો, કારણ કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં છો એટલે મારે તમારું સ્વાગત ના કરવાનું હોય, ધીસ ઇઝ હોમ ટુ યુ એવું કહીએ તો ચાલે હે ને. હું સાવ નાની હતી ને ત્યારે સૌથી પહેલું કોઈ ગુજરાતી સિરિયલનું ગીત ગાતા શીખી હોય તો એ તમારું. ક્યા વાત હે, કાકા ચાલે વાકાથી જ શરૂઆત કરીએ ને આપણે આજની વાતોની. આપણે સાંભળી રહેલા હાલ જેટલા પણ દર્શક મિત્રો હશે, કોઈ એવું નહીં હોય જેમને આ ગીત ના સાંભળ્યું હોય કે ના ગાયું હોય. આજની તારીખે પણ બધાને ગીત ખબર જ હોય. 75 સિરિયલ્સમાં તમે મ્યુઝિક આપી ચૂક્યા છો, તો એક એવા દૂરદર્શનની કોઈ પણ એક સિરિયલના ગીતથી શરૂઆત કરીએ. જરૂર જરૂર. હે કાકા, હાય. હે કાકા, હે કાકા, હે કાકા ચાલે વાકા. એ કાકા, હે કાકા, હે કાકા ચાલે વાકા. એ તો મારે જબરા ફાંકા, એ તો મારે જબરા ફાંકા, ફાંકા ફાંકા કાકા. ક્યા વાત, ક્યા વાત, મજા પડી ગઈ. કે જોરદાર શરૂઆત થઈ ગઈ આજના દિવસથી, આજના એપિસોડની. અને હવે જ્યારે આમ નેક્સ્ટ જનરેશન તરફ શિફ્ટ થવાનું હોય એટલે જાણે વારસામાં સંગીત મળ્યું છે. એટલે મૌલિકભાઈ, તમે અને તમારો દીકરો મીત, એટલે આમ શંભુભાઈ, મૌલિકભાઈ, તમારો દીકરો મીત, એટલે આખું પરિવાર બધા સંગીતમય. અને તમે તો પેલા મેડ સાયન્ટિસ્ટ ઓફ મ્યુઝિક, મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, એટલે બધા પેલા ઇન્સ્ટ્રુમેન્ટ શીખવ્યા હોય, પણ તબલાની તાલીમ ખાસ કેટલા વર્ષની ઉંમરે શીખવાનું શરૂ કર્યું? તબલાની તાલીમ મારી 7 વર્ષની ઉંમરથી પપ્પા જોડે જ હું તબલા શીખ્યો, કારણ કે મારા ફાધર ખૂબ જ જૂના જમાનાના બહુ સારા તબલા પ્લેયર, એમની પાસેથી મારી તાલીમ શરૂ થઈ. અને એ જમાનામાં મને રોજના 6 કલાક પ્રેક્ટિસ કરાવે. વાવ, મારે 6 કલાક પ્રેક્ટિસ કરવાની જ. અને મને એક તબલાનો એક બોલ આપેલો હોય કાયદો, એ મારે તૈયાર કરીને બધું સંભળાવવાનું એમને સાંજે. અને એમાં પાછું એવું નહીં કે એમને જે કાયદો આપ્યો એની સાથે મારે એમાં કંઈક નવું ઇમ્પ્રોવાઇઝેશન કરીને કંઈક નવી વસ્તુ એમને સંભળાવવાની. ઇનોવેશન. વાહ. અને જો એ ના થાય તો પછી આઈ બને વડે ખરા. અરે બહુ સખત સવાલ જ નથી હે શંભુભાઈ. એવું ક્યારેક થાય કે આમ થોડી ચોંટાડી હોય, ભણતરમાં થોડી ક્યાંક ગુલ્લી મારી હોય, કારણ કે મ્યુઝિક એવી વસ્તુ છે કે રચ્યા પચ્યા રહો તમે, 6-6 કલાક પ્રેક્ટિસ કરાવતા હોય, તો ક્યારે એવું થાય કે ભણે નહીં તો થોડી ચોંટાડી પણ હોય કાન નીચે? ચોક્કસ. દાખલા તરીકે એક રેલો છે કે ધાતી ધાગે ધી નાગીના. તો આ રેલો મેં એને શીખવાડ્યો હોય એ પછી કીધું હોય કે મારે તૈયાર જોઈએ અને એ સ્પીડમાં વાગવો જોઈએ, અને નહીં વાગે તો સાંજે માર પડે, પણ લગભગ તૈયાર હોય. અને એના કારણે લગભગ ક્યારેક ક્યારેક મારા મારથી બચી જતો હતો, પણ તોય બહુ સિન્સિયરલી એણે તબલા કર્યા અને એના કારણે, અને મારી જોડે મ્યુઝિકમાં રહ્યો એના જોડે ને જોડે, એના કારણે એ પણ મ્યુઝિક ડાયરેક્ટર થઈ શક્યો. પણ એ જો એ જે માર ખાધો છે એના કારણે આજે આટલા તૈયાર છીએ ને. અગ્રી, સારા માટે, બહુ સારું લાગે છે. પણ તમને પૂછવાનું હોય તો, તમે લગભગ, મેં તો એક સિરિયલ યાદ કરી, તમે લગભગ કેટલી સિરિયલોમાં મ્યુઝિક આપી ચૂક્યા છો? ઘણી બધી. દાખલા તરીકે દૂરદર્શનની પહેલી સ્પોન્સર્ડ સિરિયલ કોને હતી એવી ખબર, એ અમારાથી જ શરૂઆત થઈ હતી. કોને હતી એવી ખબર છે જિંદગી, એવી ખબર કોને હતી એવી ખબર છે જિંદગી, એવી સફર મંઝિલ સુધી એ લઈ જશે કે રાખશે
મંઝિલ વગર. ક્યા બાત, કેવા સરસ શબ્દો. રાહી ઓઢારિયા, રાહી ઓઢારિયાના શબ્દો. ભાવનગરના કવિ. કાકા ચાલે વાકા પણ એમણે જ લખેલી ને, રાહી ઓઢારિયા. કાકા ચાલે વાકા. દાદા, હું તમને કહું ને તો એવું હતું કે રાહી ઓઢારિયા અને શંભુ મહેતાનું એક કોમ્બિનેશન, અને એ બંને સાથે ખૂબ બધી સિરિયલો લખેલી છે. પણ તમે જ્યારે કમ્પોઝિશનની વાત કરીએ તો એક મ્યુઝિક કમ્પોઝિશન, એક મ્યુઝિક ડિરેક્શન અને એક મ્યુઝિક અરેન્જર. હવે આપણને સાંભળીને દરેક લોકો તમારી જેમ સંગીતમાં પારંગત ના હોય, મેં તાલીમ નથી લીધી, તો મને ધારો કે એઝ અ લેમેન જાણવું હોય કે આ ત્રણમાં ફરક શું, તો શું કહેશો? એ તમને હું જણાવું. મ્યુઝિક કમ્પોઝર એટલે, ધારો કે હું ફિલ્મનું મ્યુઝિક કરું છું, તો મારી પાસે જે સિચ્યુએશન આવી, મને ડિરેક્ટરે જે એક સિચ્યુએશન આપી કે મારી આ સિચ્યુએશન છે, એની ઉપર એક સોંગ બનાવવાનું છે. તો મારી પાસે ઘણીવાર એવું બને કે શબ્દો આવે, ઘણીવાર ટ્યુન પણ બનાવવાની હોય, તો હું એ શબ્દો ઉપરથી જે ટ્યુન બનાવું, જે ગીતની રચના કરું, એ કમ્પોઝર એને એની ટ્યુન બનાવે, એ કમ્પોઝર કહેવાય. કે જે ગઝલ હોય કે કોઈ પણ ગીત હોય એની ટ્યુન બનાવે, એને સ્વરાંકન આપે, એ કમ્પોઝરનું કામ એ. મ્યુઝિક ડિરેક્ટરમાં બંને વસ્તુ સમાયેલી હોય છે. મ્યુઝિક ડિરેક્ટર એ કમ્પોઝર પણ હોઈ શકે અને એરેન્જર પણ હોઈ શકે, એટલે બંને કામ એ સાથે કરતા હોય, કે એને કમ્પોઝ બી કર્યું હોય અને એરેન્જર પણ, એરેન્જ પણ કર્યું હોય, એ મ્યુઝિક ડિરેક્ટરનું કામ. અને એરેન્જર એટલે કે, ધારો કે મેં એક સોંગ બનાવ્યું, તો આપણે સોંગ સાંભળીએ છીએ, એની વચ્ચે ઇન્ટરલ્યુડ મ્યુઝિક હોય છે, એ મ્યુઝિક કેવા હશે, એ મ્યુઝિકમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાગશે, કેવી રિધમ્સ હશે, એને જે એરેન્જ કરે, મ્યુઝિક વચ્ચેના મ્યુઝિક, એની પાછળની એરેન્જમેન્ટ, જે વાયોલિન્સમાં એરેન્જમેન્ટ ચાલતી હોય, એના કોર્ડ્સ, એ એરેન્જર હોય, એ એરેન્જર આ બધી વસ્તુઓ તૈયાર કરે. એટલે હું તમને કહું કે પહેલાના જમાનામાં મ્યુઝિક ડિરેક્ટર હોય, કમ્પોઝર હોય, અને એની સાથે એરેન્જર કામ કરતા હોય, એટલે જેમ કે લક્ષ્મીકાંત પ્યારેલાલજી હોય કે આર ડી બર્મન સાહેબ હોય, તો એની સાથે એની હાથ નીચે બીજા ચાર એરેન્જર કામ કરતા હોય, જે લોકો એના જે કમ્પોઝિશનને એરેન્જ કરે અને એક સોંગ તૈયાર કરે. પણ હું દાદાની વાત કહું કે અમારી વાત કહું, તો અહીંયા અત્યારે ગુજરાતમાં કેવું છે કે અમારે બધું કરવું પડે, અહીંયા આપણી પાસે કોઈ એરેન્જર ના હોય, કરતા હરતા સમાહરતા બધું જ તમે મેનેજ કરો. અમે લોકો કમ્પોઝ બી કરીએ અને એને એરેન્જ પણ કરીએ, અને એક આખું સોંગ એ રીતે અમે તૈયાર કરીએ. કમ્પ્લીટ જવાબદારી આવે. તમે 75 જેટલી સિરિયલોમાં મ્યુઝિક આપ્યું, પણ ફિલ્મોમાં પણ ખાસા એક્ટિવ રહ્યા, અને તમે અને તમારી જનરેશન નેક્સ્ટ, તો તમને પણ આગળ વધી, એટલે કેટલી પ્રાઉડ મોમેન્ટ હોય. પણ ફિલ્મોનું સંગીત જે તમે આપ્યું, એમાંની કોઈ યાદ કરવાની હોય ને, એ આખો તમારો અનુભવ જે છે એને લઈને વાત કરવાની હોય તો શું કહેશો? ધુડકી તારી માયા લાગી, હા, એ મેં અને મૌલિકે સાથે જ કરેલી, અને એમાં અનુભવ એવો થયો કે એ જે આદિવાસી સ્ટાઇલનું મ્યુઝિક હતું, અને એના હા, તો એ પ્રમાણેનું અમે મ્યુઝિક પણ એરેન્જ એ રીતે કર્યું. હંમેશા સોંગની કઈ ચાલ છે, પોએટ્રી તો લખાઈ ગઈ, પણ એના ઉપરથી કોમ્પોઝિશન થયું, અને એ કોમ્પોઝિશનની કઈ ચાલ છે એની ઉપર મ્યુઝિક એરેન્જ કરવાનું હોય છે. ડાયરેક્ટરની શું ઈચ્છા હોય છે, શું માંગ છે, એ પણ જોવાનું હોય છે, કારણ કે એને વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય, એટલે એ વિઝ્યુલાઇઝેશન કરી શકે અને એને બહુ સરળતા પડે એ પ્રમાણે અમે મ્યુઝિક એરેન્જ કરીએ. એ અમારા દિમાગનું કામ છે, કમ્પોઝિશન અમારા દિમાગનું કામ, અને એમાં અમે જે રીતે કામ કરીએ છીએ એ રીતે હું ને મૌલિક લગભગ ઘણી બધી પિક્ચરો સાથે, ફિલ્મો સાથે કરેલા છે પપ્પાની સાથે. અને ધુડકી તારી માયા લાગીને એમણે જે વાત કરી, હું તમને કહું કે આદિવાસી સબ્જેક્ટ ઉપર પહેલી ફિલ્મ, અચ્છા, અને એ જમાનામાં એ ફિલ્મ બહુ ચાલેલી. હા, એ વખતે એવું હતું કે ફિલ્મ, આપણો ફિલ્મ ઉદ્યોગ બંધ થવાના આરે હતો, અને વર્ષની માત્ર 3-4 ફિલ્મો બનતી હતી, ઘણા બધા થિયેટર્સ બંધ થવાના હતા. એમાં એક ફિલ્મ એવી આવી કે એટલી બધી ચાલી કે રાત્રે 12-3 ના શો એ લોકોને ચાલુ કરવા પડેલા. વાવ. અને ગામડામાં ટ્રેક્ટર ભરી ભરીને લોકો આવે જોવા. હા, અમને લોકોને એક નવો ઉજાસ આવ્યો ઇન્ડસ્ટ્રીમાં, જોરદાર નવો એનાથી ઉદય થયો ઇન્ડસ્ટ્રીનો. એટલે કેટલું સરસ ચાલેલું. તમને કહું કે 7.5-8 લાખ સીડી, ઓડિયો સીડી નો જમાનો એ વખતે હતો, એ ટાઈમમાં કેસેટ ચાલતી હતી એ વખતે, એ ઓડિયો કેસેટ 8 લાખ કેસેટ માર્કેટમાં વેચાયેલી, અને એનું સંગીત એટલું બધું ચાલેલું, જેનાથી આજે દાદા એના અમે બંને એટલું સરસ એનું મ્યુઝિક થયેલું, અમને લોકોને ખૂબ આનંદ છે કે એવી ફિલ્મથી અમારો આજે એક ઉદય થયો. આનંદ, અને એ બાજુ તો બધા લોકો આ ગીત ગાતા હતા, ખૂબ ગાતા હતા, અને કોઈના લગ્ન સમારંભ હોય તો એની અંદર બેન્ડ વાજા વાળા પણ આ ગીત વગાડતા હતા.
એટલે આખી વાત તમે કહી કે ટ્રાઇબલ એરિયા આદિવાસી, તો હવે આજના જમાનામાં જ્યારે તમે કમ્પોઝ કરતા હો છો ત્યારે એવું થયું છે ખરા કે એ જે આદિવાસી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હતા એનો ઉપયોગ થોડો ઓછો થયો છે કે એમનું ઇન્વોલ્વમેન્ટ ટ્રાઇબલ મ્યુઝિશિયન્સનું ઓછું થયું છે એવું કહીએ તો ચાલે કે નહીં? ક્યાં વાત, બહુ જ સરસ તમે પ્રશ્ન કર્યો છે. હા, અત્યારે એક આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક શબ્દ ક્યાંથી આવ્યો ખબર નથી, અર્બન ફિલ્મ્સ બધા કહેતા હોય છે, અર્બન ફિલ્મ્સ. હું એવું નથી માનતો, ફિલ્મ એ ફિલ્મ છે, સબ્જેક્ટ પ્રમાણે એનું મ્યુઝિક થાય, સબ્જેક્ટ પ્રમાણે એનું ડિરેક્શન ને એનું કામ થતું હોય છે. પણ હું તમને એક વસ્તુ કહું કે જ્યારે અમે લોકો આજથી 5-7 વર્ષ પહેલા ફિલ્મો કરતા હતા ત્યારે કોઈ પણ ફિલ્મ હોય, મોટા બજેટની હોય કે નાના બજેટની હોય, જે પ્રમાણે બજેટ હોય એ પ્રમાણે મારા હાથ નીચે 70-80 મ્યુઝિશિયન, સિંગર્સ, કોરસ સેક્શન, વાયોલિન સેક્શન, 80-90 લોકો મારા હાથ નીચે કામ કરતા હતા. ઓછા બજેટનું ફિલ્મ હોય તો લગભગ સમજો 35-40, પણ 40-થી નીચે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારા આપણા આર્ટિસ્ટ, કોરસ, સિંગર્સ 40 જણા તો હોય જ. એ તો મિનિમમ કહો છો, મિનિમમ એટલા લોકો મારા હાથ નીચે કામ કરતા હતા. આજે અર્બન ફિલ્મ્સનું જે ચાલી રહ્યું છે એમાં હવે એવું થઈ ગયું છે કે માત્ર 3 લોકો ઉપર કામ આવી ગયું છે. ઓ, મ્યુઝિક ડિરેક્ટર કે કમ્પોઝર લો, એક એરેન્જર હોય, એરેન્જર કમ પ્રોગ્રામર જે મ્યુઝિક પ્રોગ્રામિંગ કરતો હોય અને એક સોંગ તૈયાર કરે, અને સિંગર. તો તમે વિચારો કે આજે 70 આર્ટિસ્ટો ઘરે બેસી ગયા, સીધા 3 ઉપર આવી ગયું. ઇકોનોમી ઇન્ડસ્ટ્રીમાં એ થોડું નુકસાન થયું. આજે મારી સાથે આર્ટિસ્ટોની વાતો થતી હોય, અમારા આર્ટિસ્ટો અમને રેગ્યુલર પૂછતા હોય કે મૌલિકભાઈ આગળ શું છે, આપણે શું કરવાનું છે, ત્યારે મને એ લોકોની ચિંતા થાય કે સાલું અત્યારે એક ઇન્ડસ્ટ્રી એવા મોર ઉપર આવીને ઉભી રહી ગઈ છે, લોકોને ખબર નથી, ઇવન મેકર્સને પણ ખબર નથી. મેકર્સને એમ છે કે અત્યારે જે ચાલે છે ચાલવા દો. પણ મૌલિકભાઈ, મારા ખ્યાલથી આ જે વાત છે એ માત્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને લઈને આ વાત નથી, આખી ઇકોસિસ્ટમ જેટલું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે એ બધામાં આજે એવું જ છે કે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે. માત્ર સંગીત ઇન્ડસ્ટ્રીમાં નહીં પણ બધે વાત છે કે આજે આપણા ઘરે કદાચ કોઈ આપણી હાઉસમેડ મદદ આપતી હોય એમાંથી હવે રોબોટ આવવા લાગ્યા છે. ઇન્ડિયામાં લોકો ઇમ્પોર્ટ કરીને રોબોટ જોડે બધું કરાવડાવે છે, કપડાં, કચરા, પોતા, વાસણ થવા લાગ્યા ધીરે ધીરે. આવનારા 5 વર્ષમાં કોને ખબર છે એવું પણ થઈ જાય એમ. એટલે આ ઇટ ઇઝ ઓલ અબાઉટ ડિજિટલાઇઝેશન, એટલે દરેક ઇન્ડસ્ટ્રી સફર કરે છે. વસ્તુ સારી છે, હા, મારી લોકોને એક અપીલ છે કે એની સાથે સાથે આપણા જે એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારા આર્ટિસ્ટો છે, કળા મરવી ના જોઈએ. હા, એ ના મરવું જોઈએ, એ લોકોનો પણ યુઝ થવો જોઈએ, કારણ કે એકોસ્ટિક થી જ એની ફીલ આવે. રાઈટ, તમે ઇલેક્ટ્રોનિક્સ મ્યુઝિક તમે સાંભળશો તો તમે એક સમય સુધી તમને સારું લાગશે, પછી તમને મોનોટોની આવશે એકદમ, પછી તમારું મગજ થાકી જશે કે આ શું છે. એની સામે તમે જ્યારે એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરેલા ફિલ્મના ગીતો આજે તમને જૂના ગીતો કેમ સાંભળવા ગમે છે? લોકો ઘણીવાર મને પ્રશ્ન કરતા હોય છે કે મૌલિકભાઈ નવી ફિલ્મના જે સોંગ્સ આવે છે એ કેમ આટલું ઝડપથી લુપ્ત થઈ જાય છે. કોઈ પણ ફિલ્મને અત્યારે લો કે 5 મહિના 6 મહિના મેક્સિમમ, ચલો વર્ષ પછી આજે તમને યાદ નહીં હોય કે 3 વર્ષ પહેલા કયું સોંગ આવેલું, પણ જૂના જમાનાના સોંગ્સ હજુ પણ કેમ સારા લાગે છે? એનું કારણ એ જ છે કે એ જમાનામાં એક સાથે 100-100 ઇન્સ્ટ્રુમેન્ટ લઈને લોકો બેસતા હતા, સિંગર સાથે ગાતા હતા, એટલે એ બધાની હ્યુમન ફીલ એડ થતી હતી. એ ફીલ આજે મ્યુઝિકમાં નથી, મિસિંગ છે, મિસિંગ છે. એને કારણે આજે તમને હર્ટ સુધી એ સોંગ ટચ નથી થતું. રેટ્રો ગીતોની જે મજા છે, મહેફિલ જામે જ્યારે ઘરે તો આપણે બધા અંતાક્ષરીમાં રેટ્રો ગીતો જ ગાઈએ છીએ, એનું કારણ જ આ છે. શંભુભાઈ, તમને પૂછવાનું હોય તો એવું કહેવાય જે ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકો છે કે જે તમારી જોડે કામ કરી ચૂક્યા છે અથવા તો તમારા ફેન હોય, તમારા સંગીતના ફેન હોય, એમને એવું કહેવું છે કે તમે કવિતાને કે ગીતને કે શબ્દને એટલો સરસ રીતે સમજો અને એને એટલા સરસ રીતે વરી જાઓ કે એ ગીત છે ને એનું કમ્પોઝિશન તમે એકદમ સરળ કરો ને યાદ રહી જાય, તરત હોઠે ચડી જાય. તો એ આખી જે તમારી વાત છે ને, હવે જે બદલાવ આવ્યો છે એને લઈને શું કહેશો? તમારી કમ્પોઝિશનની સ્ટાઇલ એક્ઝેક્ટ કહેવાની હોય કે શંભુ મહેતાની કમ્પોઝિશન સ્ટાઇલ કેવી, તો શું કહેશો? કમ્પોઝિશન કરવા બેઠા એટલે પહેલાં પોએટ્રી આખી વાંચી લેવાની. હા, કવિતામાં શું કહેવા માગે છે. હા, અને એના કારણે એ એ ભાવ પ્રમાણે, દાખલા તરીકે એક તમને દાખલો આપું. હા, કે ગોકુળને છોડીને જવાની આજે તો કાનુડે લીધી છે હટ, ઓ રાધે રાણી ચત પડશે તો કાન, ગોકુળ રહી જાશે ને બટ પડશે તો જાશે દ્વારકા, ઉલાળ સિક્કો ચટ પડશે કે પછી બટ 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 બટ
તો મારે ચાર વખત બટ કેમ લીધું, તમને પ્રશ્ન મનમાં થશે. પણ એ કવિતામાં એમ કહેવા માંગે છે કે ગોકુળને છોડીને જવાની આજે તો કાનુડે લીધી છે હઠ, તો ગોકુળમાં રહી જશે. ગોકુળ રહી જશે તો એ તો ચટ પડશે કે પછી બટ. તો મારે બટને સુપપ કરવાનું હતું, કારણ કે એ ગોકુળમાં રોકાયા જ નથી ભગવાન શ્રી કૃષ્ણ, એ દ્વારકામાં જ આવ્યા છે. તો દ્વારકાને કારણે મારે એને બટને સુપર કરવું પડે, એટલે બટ 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 બટ. ક્યાં વાત હે, વાહ દાદા. એ કમ્પોઝિશન ત્યારે એને આખી પોએટ્રીને વાંચીને એનો ભાવ એને યાદ કરીને પછી કમ્પોઝિશન બને છે. તો મને એવું થાય છે કે એક રેકોર્ડ કહેવાનો હોય તમારા પપ્પાનો, કે એમણે કંઈ ફાસ્ટેસ્ટ કંઈ કર્યું હોય ને, જે સાંભળીને આપણને એમ થાય કે હો આટલું બધું કેવી રીતે, ને તો શું કહેશો રેકોર્ડ કોઈ હોય. ગુરુ લીલામૃતની આખી અમારે ચોપડી રેકોર્ડ કરવાની હતી. હા હા. તો એ સામે આવીને બેઠેલા અને ભજન આપ્યા પપ્પાને. હા. અને દાદાનું એવું છે કે એમને સામે રિધમમાં હું જોઈએ. હા. મને કે તું ઢોલક લઈને બેસી જા. હા. અને ટેપ રેકોર્ડ સાથે, ટેપ રેકોર્ડ બાજુમાં હોય. હા. એક ગીત આપે અમારા જસભાઈ, એ વાંચે અને સીધું કમ્પોઝિશન આવે. હા. પછી કે બીજું દાદા, એ હું તમને, હું એનો એનો દાખલો છું, સાક્ષી છું એનો, કે દાદાએ એક કલાકમાં 25 સોંગ કમ્પોઝ કરેલા. એક સોંગ કમ્પોઝ કરે, એક કલાક અંદર રેકોર્ડ કરીએ, પાછું બીજું સોંગ, પછી એ એમની તાકાત છે. પછી એને શણગારવાનું કામ પછી થાય લેટર ઓન. એ શણગારવાના કામમાં પણ અમે એક ગીતની પાછળ એક કલાક આપતા હતા. અને દાદાની બીજી એક ખાસિયત તમને કહું કે એક સોંગના એ ઓછામાં ઓછા 5-6 વેરિએશન આપે. હા, તમે આજે ધારો કે સોંગ અમારી પાસે આવ્યું તો કોઈ એમ કે દાદા આ નહીં, ચલો આ બીજું, ઓકે ચલો આ ત્રીજું ચોથું. તમને એક દાખલો આપું, એમણે એક સિરિયલ કરેલી જિંદગી એક સફર, દૂરદર્શન માટે બહુ જ કામ કરેલું છે, ઘણી બધી સિરિયલો એમણે કરેલી છે. જિંદગી એક સફરના સોંગ માટે એના ડિરેક્ટર હરજીત ઠક્કર અને શોભાબેન, અમે લોકો રેકોર્ડિંગ કરવા સ્ટુડિયોમાં ગયા. દાદાએ કમ્પોઝ કરેલું, સ્ટુડિયોમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આવીને બેઠેલા, એમણે ચાલુ કર્યું. ડિરેક્ટર કે યાર નહીં, મજા નથી આવતી. દાદા કે યાર કેમ આવું, કે નહીં નહીં કંઈક બીજું કરો. દાદા કે ચલો એક કામ કરો, પેકઅપ કરો, કાલે આવીને કરું છું. એમની ગાડીમાં અમને ઘરે મૂકવા આવતા હતા. ગાડીમાં ઘરે આવતા સુધીમાં દાદાને સ્ટ્રાઇક થઈ કમ્પોઝિશન. આહા, અરજીતભાઈ ગાડી પાછી લો, યુ ટર્ન. સ્ટુડિયો હાર્મોનિયમ બેઠા, દાદા કે ચલ આ સાંભળો. અરે મારે આ જ જોઈતું હતું. અને એ જિંદગી એક સપનનું ટાઇટલ સોંગ સુપર હિટ. આહા, ક્યા વાત. રિયાલિટી શો શરૂ થયા છે તમે ત્યારે એક એવી એવું એક ઘટના કરી ચુક્યા છો, એના વિશે પ્લીઝ જણાવો. 1987 આખો જે અત્યારે રિયાલિટી શો ચાલે છે એના બદલે 30 વર્ષ પહેલા એ હર્ષિત ઠક્કર અને શોભાબેને આખો આઈડિયા કરીને કરેલો આખો શો. તો એની અંદર 3 પાર્ટના અંદર એને ગોઠવેલા, અને એ 3 પાર્ટના અંદર મેં નૈનેશ જાની, પછી અમર ભટ્ટ, વિરાજબેન, નિશા ઉપાધ્યાય, હસમુખ પાટડિયા, આ બધા સિંગરો પાસે મેં ગભરાયેલું. અને એની અંદરથી પછી જે ફર્સ્ટ આવ્યું એ તો એની જ્યુરી પ્રમાણે કામ કરે. પણ કહેવાનો એમ કે એ વખતે 1987માં આમણે આ પ્રોજેક્ટ રજૂ કરેલો, અને ઘણી વખત એવું બને 5:30 વાગે એટલે બધા પેકઅપ કરે તો હર્ષિતભાઈ એમને એમ કહેતા કે પેકઅપ ના કરશો, રાતના 8-9 વાગ્યા સુધી પણ બેસીને એ લોકો રેકોર્ડ કરતા હતા. એ કારણ કે મ્યુઝિક આખું એ જાતનું પીરસાતું હતું, એના કારણે લોકોને પણ એ ટેકનિશિયન સ્ટાફને પણ એનાથી આનંદ આવતો. હા, એટલે કામ કરવામાં બિલકુલ જોર ના પડે. ત્યારે દૂરદર્શનનો સ્ટુડિયો નહોતો, ત્યારે દૂરદર્શન ઇસરોમાંથી ઓપરેટ થતો હતો. અને ઇસરોમાં એ જમાનામાં, ત્યારે હું તમને કહું કે રિયાલિટી શો અત્યારે જે આવે છે એનો વિચાર તમે વિચારો, 30 વર્ષ પહેલા હર્ષિત અંકલને આવેલો. અને દાદાએ બધા સોંગ એમાં એરેન્જ કર્યા, અને જેમાંથી નિશા ઉપાધ્યાય, આટલા મોટા મોટા નૈનેશ જાની, પાટડિયા, રમીન નાયક, આ બધા મોટા સિંગર્સ એમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા.
અને નિશાબેન એમાં, નિશાબેન અને નીના ઠાકોર એમાં વિનર બનેલા. પણ ઈસરો સાથે માત્ર એક પ્રોજેક્ટ નહીં પણ ઘણા બધા ખાસા પ્રોજેક્ટ કર્યા. એટલે એક એવો સમય એવો હતો કે તમને પેલા વડાઓ એવું પૂછતા હશે કે તમે કઈ લાચ આપો છો, ઘડી ઘડી તમને જ બોલાવે છે, એવું થતું? આવો આવો પ્રશ્ન ઉત્પન્ન થયેલો. પણ મેં કહ્યું તમને જ કોન્સ્ટન્ટલી બોલાવે એવું સરસ કામ કરતા. સળંગ ત્રણ વાર સુધી તમે જો બધા મારી માંગણી કરતા કે ભાઈ અમારે શંભુ મહેતા જોઈએ. વો ભી ક્યા જમાના થા, મસ્ત. કેટલી મજા પડે એ વાત યાદ કરીને. પણ ઉત્સવ હતા એ વખતે, જાણે આર્ટિસ્ટોનો ભી એક ઉત્સવ ચાલતો હતો અને સિંગર્સ ભી એક ઉત્સવમાં આવ્યા, એ રીતે કામ થતું હતું. આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. એમના જમાનાનું એમણે ખૂબ સરસ કામ કર્યું છે, પણ હી માઇટ બી ઇક્વલી પ્રાઉડ કે એમના દીકરાએ પણ એ આખી જે પ્રણાલી છે એ જાળવી રાખી છે કે આ કોલર્સ આમ ઉપર થાય એવું કામ તમે પણ કરી રહ્યા છો મૌલિકભાઈ. તો આપણે એક કામ કરીએ, તમે જેટલા પણ બોલિવૂડના સિંગર્સ જોડે કામ કર્યું છે હું એમનું નામ લઉં અને રેપિડ ફાયર છે એટલે તમારા દિમાગમાં જે ક્વિકેસ્ટ આન્સર આવે આમ ટિંગ કરીને લાઇટ થાય એ તમારે કહેવાનું. હવે એમની જોડે કામ કરેલું કોઈ ગીત હોય, તમારી કોઈ મેમરી હોય એરપોર્ટ પર લેવા ગયા ત્યારથી માંડી અને તમે રેકોર્ડ કરતા હોય સ્ટુડિયોની અંદરની કોઈ મેમરી, કંઈ પણ શરૂ કરીએ. ચોક્કસ. ઓકે, સૌથી પહેલા દિમાગમાં આવે છે અલકા યાજ્ઞિક. અલકાજી જોડે છે ને મેં પહેલું સોંગ મારું કર્યું બેવફા પરદેશી કરીને, એક મારી ફિલ્મ આવેલી એનું મેં પહેલું સોંગ કર્યું. અને ફર્સ્ટ ટાઈમ હવે જ્યારે ગભરાવા ગયા ત્યારે અલકાજીને એવું હોય કે કોણ હશે આ ગુજરાતમાંથી, કારણ કે એમને તો બધા લેજન્ડ સાથે કામ કરેલું હતું. પછી એમણે મારું સોંગ સાંભળ્યું ને પછી એકદમ ફ્લેટ થઈ ગયા. ક્યાં વાત યાર, આટલું સુંદર સોંગ, આટલું સરસ કમ્પોઝિશન, આટલી જોરદાર એરેન્જમેન્ટ, આ ગાવાની મને મજા આવશે. અલકા યાજ્ઞિક સાથે જેમણે ખૂબ ગીતો ગાયા છે કુમાર સાનુ. કુમાર સાનુજી એ ગુજરાતી ફિલ્મ માટે સર્વપ્રથમ મારી સાથે એમણે એમનું પ્લેબેક કર્યું. કુમાર સાનુજી માટે એવું કહેવાય કે દિવસના એકવીસ ગીતો એ રેકોર્ડ કરતા, એમનો નામનો રેકોર્ડ છે. મારું સોંગ ગાવા આવ્યા ત્યારે એમણે 2.5 કલાક લીધા. આમ એ વ્યક્તિ અડધો કલાક કે કલાકમાં ગઈ નીકળી જાય. પણ એમણે મને કીધું, મને કે મૌલિકભાઈ યે મેરા પહેલા ગાના હે, પ્રોનાઉન્સેશનમાં તમે બહુ ધ્યાન રાખજો, કારણ કે પોતે બંગાળી ગુજરાતી. 2.5 કલાક એમણે લીધા કમ્પોઝિશનને, ખૂબ સરસ ગાયું, ખૂબ સરસ ન્યાય આપ્યો. સોંગ પત્યા પછી એમણે મને એક પ્રશ્ન કર્યો, મને કે મૌલિકભાઈ એ ગાના કહાં રેકોર્ડ કિયા આપને? મેં કીધું કુમારજી આ ટોટલ કામ અમે અમદાવાદમાં કર્યું છે. એમણે મને એક પ્રશ્ન કર્યો, મને કે આપ અમદાવાદ મેં ક્યાં કર રહે હો, આપ મુંબઈ આ જાઓ, આપકી જરૂરત તો એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કો હે, આપ કિતના કામ કર સકતે હૈ યહાં. મેં એમને એક જવાબ એ વખતે આપેલો, મેં કીધું કુમારજી તમારી ભાવના બહુ જ સારી છે, તમે ખૂબ સરસ મારા માટે વિચાર્યું છે, પણ મારી જરૂર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છે. હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેસીને એવું કામ કરીશ કે લોકોને અહીંયા આવવું પડે. આજે એ જમાનામાં એવું હતું કે અમદાવાદથી મુંબઈ જતા હતા લોકો કામ કરવા, એ મોનોપોલી અમે લોકોએ તોડી નાખી, મુંબઈથી લોકો હવે અહીંયા કામ કરવા આવે છે. અને મેં આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ મારું એક સ્થાન બનાવ્યું. મેં આજે ધાર્યું હોત કે હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયો હોત તો ભગવાનની કૃપાથી 20-25 ફિલ્મો તો મેં કર્યા જ હોત, પણ મેં એ ધ્યેય રાખ્યો જ નથી. મેં માત્ર ને માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ ફોકસમાં રાખી છે. આ બહુ સરસ મારી મેમરી હતી એમની સાથે. સુંદર. હવે નેક્સ્ટ મારા મગજમાં આવે છે સોનુ નિગમ. ક્યા વાત હૈ, માય ફેવરેટેસ્ટ. સોનુજી મારા પણ ફેવરિટ છે. અને મને એવું હતું કે હું મારું એક સોંગ સોનુજી તો ગાય છે. સોનુજી માટે એવું થયેલું કે એમને જે મેં સોંગ ગવડાવ્યું ને, આજે આમ પબ્લિકને ખબર જ ના હોય પણ હું આજે જાહેર કરું છું, એ સોંગ એકચ્યુઅલી મેં રૂપકુમારજી માટે બનાવેલું, રૂપકુમાર રાઠોડ. ઇવન રૂપજીને મેં આ સોંગ મોકલેલું પણ ખરું રેકોર્ડ કરવા માટે, પણ સમાવ રૂપજીને સૂર થોડો ઊંચો પડતો હતો. ઓકે, એટલે રૂપકુમારજીએ મને ફોન ઉપર કીધું, મને કે મૌલિક મેં સ્ટુડિયોમાં જઈને ટ્રાય કર્યો પણ થોડુંક મને ઉપર પડે છે, પ્લીઝ એમ કે આ સોંગ મારી પાસે રહેવા દે. મને કમ્પોઝિશન બહુ જ ગમ્યું છે, મારા ગુજરાતી ફિલ્મ ગુજરાતી મારા પ્રોગ્રામ્સમાં હું તારું ગીત ગઈશ, પણ આ સોંગ માટે તું મારું રહેવા દે, કારણ કે ચિલ્લઈને ચિલ્લા ચિલ્લી કરીને ગાવાની મજા નહીં આવે. મેં કીધું તમને સર જો કમ્ફર્ટેબલ હોય ના હોય તો આપણે રહેવા દઈએ. પછી મેં વિચાર્યું કે આ સોંગને કોણ ન્યાય આપી શકે, સોનુજી તો હતા જ એમાં કોઈ સવાલ જ નથી, પણ મને એમ થયું કે સોનુજી કદાચ ગાય ના ગાય. પછી મેં સોનુજીને ફોન કર્યો તો એ ગાવા માટે રેડી થઈ ગયા. એમને મારી પાસે કમ્પોઝિશન મંગાવ્યું, સોંગ સાંભળીને મને કે ચલો અચ્છા કોઈ બાત નહીં આમ રેકોર્ડ કરેગી. પણ એવું થયું કે એમને એ વખતે કંઈક પગની સર્જરી કરાયેલી, ની સર્જરી કરાયેલી, તો મને કે યાર હું 2-2.5 મહિના તો મને બહાર નીકળવાની જ ના પાડી છે, હું નહીં ગઈ શકું. મેં પ્રોડ્યુસરને વાત કરી, મેં કીધું ભાઈ આ સોંગ તો મારે સોનુજી પાસે જ ગવડાવવું છે, કંઈ પણ કરો તમે. પ્રોડ્યુસરને ડિરેક્ટર માની ગયા વાંધો નહીં,
એ સોંગ પછી મેં પિક્ચરાઇઝેશન માટે મારા અવાજમાં આપ્યું એને. તુષાર શુક્લાનું લખેલું સોંગ, બહુ સરસ સોંગ હતું. અને પછી અમે લોકોએ 2.5 મહિના રાહ જોઈને સોનુજી મેં પાછો ફોન કર્યો. સોનુજી એકદમ મને કહે, યાર ક્યા બાત હૈ યાર, આપ લોકોને અભી ગાના રેકોર્ડ નહીં કિયા હૈ? મેં કીધું મારે તમારી સાથે જ ગાવડાવું હતું, તો મારે મેં તમારી રાહ જોઈ. ઓકે ઓકે, ચલો કોઈ બાત નહીં, અભી થોડા સા મેરા અચ્છા હૈ, આપ આ જાઓ સ્ટુડિયોમાં. સ્ટુડિયોમાં એ આયા અને બહુ બહુ જ ડાઉન ટુ અર્થ માણસ છે, અને સ્ટાઇલિશ જોરદાર એની એક સ્ટાઇલ છે, અને એની સાથે કામ કરવાની મને બહુ મજા આવી. અને એને એટલું સરસ ન્યાય આપીને સુંદર કમ્પોઝિશન એટલું સરસ નિખારી દીધું કે આજે આપણને એમ થાય કે ચલો ક્યાં વાત છે. એ રાહ જો, એ વર્થ હતી, એ રાહ જો, એ વસૂલ થઈ ગઈ, સવાલ જ નથી. ઓકે, હમણાં રીસેન્ટલી તમે એશ કિંગ જોડે એક ગીત ગવડાવ્યું ગુજરાતીમાં. લંડન બ્રોટઅપ છોકરો, ઘણા બધાને નહીં ખબર હોય આશુતોષ ગાંગુલી નામ છે, પણ એક્ચ્યુઅલી છોકરો ગુજરાતી છે. ગુજરાતી છે, અને લંડનમાં બોર્ન બ્રોટઅપ. હા, મમ્મી ગુજરાતી, કરમસદના. હા, મમ્મી ગુજરાતી છે, એટલે બહુ 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 મસ્ત છોકરો છે. એસ્કિંગ એટલે તમને એટલી મજા આવે એની સાથે કામ કરવાની. મેં ઘણા બધા સિંગર્સને ગવડાવ્યું છે પ્લેબેકમાં, પણ આની કઈક સ્ટાઇલ જ અલગ છે, બહુ હમ્બલ. હું એને ગવડાવવા ગયો ને, એને પણ કમ્પોઝિશન મારી પાસે પહેલા માંગીને તૈયાર કરીને સ્ટુડિયોમાં આવેલો, પણ એની સ્ટાઇલ અલગ છે બીજા કરતા. મેં એને ગવડાવવાનું સ્ટાર્ટ કર્યું, એટલે પહેલા મેં મોખરું ગયા, પછી મેં કીધું એશ એક કામ કરતે રિપીટ કરી લેતે. મને કે મૌલિક ભાઈ મને આખું સોંગ ગઈ લેવા દો. આખું સોંગ એને ગાયું, આવીને સ્ટુડિયોમાં સાંભળ્યું, પછી નોટ ડાઉન કર્યું કે ક્યાં ક્યાં કરેક્શન કરવું છે. પછી કરેક્શન નહીં, એને પાછું ફરીથી આખું સોંગ ગાયું. અને પછી મને કીધું કે હવે તમે મને કહો કે મારે શું કરવું છે. પછી મારા રિક્વાયરમેન્ટ પ્રમાણે જે હતું એ પાછું એને ગાયું, એટલે એની એક આગવી શૈલી છે. બહુ સરસ, બધા સિંગર્સની અલગ અલગ સ્ટાઇલ હોય, પણ અદભુત એને ગાયું છે, બહુ સરસ ગાયેલું. અને આખી અલગ જ એ છે ને, સોંગની આખી એક સ્ટાઇલ જ નવી બની. ઉડી 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 જશું કશે, નિરંજ ભટ્ટનું લખેલું સોંગ, બહુ સુપર હિટ થયેલું. શાનથી માંડી, સુનિધિ ચૌહાણથી માંડીને સુરેશ વાટકરા, બધી યાદો આપણે વાગોળશું. પણ તમે આગવી સ્ટાઇલની વાત કરી એટલે મને એવું થાય છે કે હું ફોકસ શિફ્ટ કરી રહી છું. શંભુ દાદાને પૂછવાનું હોય તો તમે સંસ્કૃત ભાષાને લઈને પણ ખૂબ કામ કર્યું છે, અને નાનું મોટું નહીં, ખૂબ કામ કર્યું છે, જેમાં તમે સારામાં સારા ક્લાસિકલ સિંગર્સને ઇન્વોલ્વ કર્યા છે, એને લઈને પ્લીઝ જણાવો એ અનુભવ કેવો રહ્યો. બહુ સરસ. હા, લંડનની કંપની છે માસ્ટરમાં, એ મારી પાસે સંસ્કૃતના સ્તોત્ર જ કરાવે છે. મને પહેલા પ્રોજેક્ટ આપ્યો, મને કે આપણે ગણપતિજી ઉપર કંઈક કામ કરીએ, તો ગણપતિજી ઉપર કામ કર્યું. મેં પૂછ્યું એમને કે આપણું આ બજેટ પ્રમાણે આપણે લોકલ સિંગર ઉપયોગ કરીએ છીએ, પહેલું પ્રોડક્શન છે એટલે. પછી મને આપ્યું ગાયત્રી, ગાયત્રી પણ કર્યું. પછી મને આપ્યું શિવજી, તો શિવજીના સ્તોત્રથી માંડીને લિરિક્સ બધી લખાયેલી હોય, જે જે બધા ઋષિ મુનિઓ દ્વારા, એ હું સિલેક્ટ કરીને પછી એને રાગમાં કમ્પોઝ કરીને એ રીતે મેં અનુરાધા પોંડવાલ, સુરેશ વાડકર, દેવકી પંડિત, દેવકી પંડિત, અનિકેત ખાંડેકર, હર્ષ પટેલ, પછી સંજીવ અભ્યંકર અને અજીત કડકડે, બહુ બધા સાધના સરગમ નામ છે, ઐશ્વર્યા મજમુદાર, આ બધા મોટા મોટા સિંગરો પાસે, મહાલક્ષ્મી અય્યર, આ બધા પાસે ગભડાયું છે. પણ એમાં મેં બે સિંગરમાં જોયું કે અનુરાધાજી જ્યારે ગાતા હતા ને, ત્યારે એ અને એ અજય અતુલ કડકડે, અજય કડકડે, એ જયારે બે જણા ગાતા ત્યારે મેં જોયું મારા એક્સપ્રેશન કેવા આવે છે, કે હું ગઉં છું એ અમને ગમે છે કે નહીં, એ જોયા સતત જોયા કરતા હતા. અને પછી કોન્સોલમાં આવીને મને કહ્યું કે બહોત મજા આયા, બહોત મજા આયા. એવો તો એક પ્રસંગ આપણા મહેદી હસન ખાન સાહેબ જોડે પણ થયેલો. હા, ક્યાં વાત. મહેદી હસન ખાન સાહેબ એટલે હું એમને ઋષિ માનું. એમણે અહીંયા અમદાવાદમાં ગાવા માટે આવવાના હતા, ત્યારે મને મૌલિકે વાત કરી કે એને ઢોલક વગાડવાનું નિમંત્રણ હતું, એટલે અને એમનો નાનો છોકરો છે એ તબલા વગાડે, મોટો છોકરો કમ્પોઝર છે, અને આવવાના હતા. મેં કીધું ઋષિના દર્શન કરવા જવું જોઈએ, તો હું દર્શન કરવાના હિસાબે જ ગયેલો ત્યાં. અને ત્યાં 10:30 થી 11:15 માં ખાન સાહેબની એન્ટ્રી થઈ, અને એમને લાગ્યું કંઈક બરાબર લાગતું નથી.
એટલે બાપ દીકરા વચ્ચે થોડી રકઝક જામી અને જામી. ક્યારેક ક્યારેક અમારે એને મૌલિક વચ્ચે પણ ક્યારેક થઈ જાય, થઈ જાય. હા, પણ એને મેં બહુ ગણકારી નહીં. અને ખાસ સાહેબ કહે છે કે ગલત ચાલ રહા હૈ, પછી મારાથી રહેવાયું નહીં. મારે ખરેખર બોલાય જ નહીં, પણ છતાં મારાથી રહેવાયું નહીં. એટલે મેં કીધું, ખાસ સાહેબ મેં તો કુછ જાનતા નહીં હું, સા ભી નહીં જાનતા હું, કુછ નહીં જાનતા હું, તબલા ભી નહીં જાનતા હું, કુછ ભી જાનતા નહીં હું, મગર મેં કોશિશ કર સકતા હું, આપકો કહાં ગલત લગતા હૈ, હા જી બતાઈએ. તો મેં જે ટેકનિક હતી એ ટેકનિક કહી કે ભાઈ એ હૈ વો દૂર કર દો તો કરેક્ટ હો જાયેગા. તો ખાન સાહેબ એસા ભાઈ ચાલુ કરો, સાંભળ્યું, કરેક્ટ થઈ ગયું, દૂર થઈ ગયું. એટલે મારી જોડે ભેટી પડ્યા અને ભેટીને મને કહે છે ક્યાં વાત હૈ. ત્યારે ત્યાં બધા બેઠેલા કોન્સોલના અંદર બધાએ કીધું કે અમારે ગુજરાત કે બહુ બડે મ્યુઝિક ડિરેક્ટર હૈ ઓર બહુ બડે કોમ્પોઝર હૈ. પછી એના છોકરાનો મારી ઉપર ફોન આવ્યો, મને કહે છે કે શંભુ દાદા અપને ઇસકા જે આલ્બમ કરતા હતા ને એમ કે હવે આલ્બમ તમે અરેન્જ કરો. અચ્છા, ઓકે, અરેન્જમેન્ટ તમે કરો. અને દાદાએ જે કીધું ને ટેકનિક્સ, લોકોને ખબર પડે કે શું. હા, એક્ચ્યુઅલી શું છે કે એમનો નાનો સન જે તબલા વગાડતો હતો, અમારા તબલામાં કેવું હોય, ચાંટી અને શાહી. ચાટી તમે વગાડો તો સા વાગતો હોય, અને સાઈ વગાડો એટલે કોમલ રે જેવો થોડોક આંચ તમને મળે, ઘણી વાર શુદ્ધ રે પડવા, ઘણી વાર શુદ્ધ રે વાગે. એ એનું કેવી રીતના તબલું બન્યું છે એની પ્રમાણે ટેકનિકલ. તો કમ્પોઝિશનમાં એ કોમલ રે લાગતો નહીં હોય, અને ખાસાબને એ કોમલ રે ઓલો સાઈ વગાડ્યા કરતો હતો, તીન 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 વગાડ્યા કરતો, એટલે એ સંભળાયા કરતું. એટલે ખાસાબને એ ખચકતું હતું કે આ શું કંઈક ગલત ચાલે છે, ગલત ચાલે છે. દાદા તો પોતે તબલાના આટલા માસ્ટર, એટલે એમને તો ખ્યાલ આવી ગયેલો કે આ ખાસાબને શું તકલીફ છે. એટલે એ બધી રકઝકમાં દાદાએ કીધું કે ભાઈ આવું છે, અને ઓલા જે તબલાવાળા ભાઈ છે ને એમને કહો કે ભાઈ વચ્ચેની જે સાઈ છે ને એ વગાડવાનું બંધ કરે, ચાંટી ઉપર જ વગાડે. અને એ વગાડ્યું ને એકદમ ક્લિયર થઈ ગયું. તો ખાસાબ એકદમ ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા. ક્યા વાત, તમારી તાલીમ રહેમાન ખાન સાહેબ. હાજી, તો એ ટાઈમમાં તમે જયારે સંગીતનું કરિયર બનાવવાનું નક્કી કર્યું ત્યારે તમારા જે પેરેન્ટ્સ હતા એમણે તરત જ હા પાડી દીધી કે થોડા એમને મનાવવા પડ્યા, કારણ કે આ ક્રિએટિવ ફિલ્ડ છે, એમાં કોમર્શિયલ આસ્પેક્ટ જોવે ને. હવે આપણે તો ગુજરાતી, તો આપણે તો રગરગમાં વ્યવસાય હોય કે છોકરા તું પૈસા કેવી રીતે કમાશે, એવું કીધું તમને તમારા પપ્પાએ? હા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારા મધર તો હું 1.5 વર્ષ નો હતો ત્યાંથી જ ગુજરી ગયેલા, એટલે ફાધર મને રાખતા હતા, અને ફાધર રસોઈ કરીને જમાડે, સ્કૂલ મોકલે. અરે વાહ. એમાં એમને થયું કે હું લગભગ 5-7 વર્ષનો થયો, 6 વર્ષનો, ત્યારે એમને થયું કે મારે આને સંગીત શીખવાડવું છે. એટલે મારા ત્યાં સવારમાં એક સર આવતા અને સાંજે બીજા સર આવતા. અરે વાહ, એ જમાનામાં. હા, એ જમાનામાં. ક્યાં વાત. અરે, અને બે જણા, એક મને બધું મ્યુઝિકનું શીખવાડે, સારે ગમા પધાની સાના વગેરે બધું, આ ગીતો અને બધું, અને બીજા સાંજે આવતા હતા. એમની નાટકીય સ્ટાઇલ હતી, એના કારણે મને બેનો ભેળો થયો. એટલે રંગભૂમિ, નાટકીય, એ પણ આની અંદર ઉતર્યું, આ પણ ઉતર્યું. અને એ પછી હું એ જમાનાના અંદર બે હાથે હાર્મોનિયમ વગાડતો હતો. હા હા, ત્યારે પગપેટી આવતી, પગપેટી આવતી હતી, એટલે પગથી તમારે ધમણ દબાવવાની, અને આમ પિયાનો હોય ને, હા હા હા, ધમણ પગથી દબાવવાની, અને આખી રાત વગાડું, ભજન ચાલે, ભજન ચાલે. એ વખતે, એ વખતના જાણીતા ભગતો, એમની સાથે હું હાર્મોનિયમ પ્લે કરતો. અને એ વખતે ક્યાંક ગયા હોય ભગત, 9-10 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર, અને હું ના ગયો હોઉં, ત્યારે બધા પૂછે કે પેલા નાના વગાડનારા માસ્ટર કેમ નથી આયા. આટલી લોકપ્રિય હતા એ વખતે, ડિમાન્ડ નીકળેલી કે ભાઈ નાના માસ્ટર ને બોલાવો તમે. હા, અને 17-18 વર્ષની ઉંમરે મેં તબલા વગાડવાનું શરૂ કર્યું. પણ એ પહેલા થોડી તબલાની મને ખબર ખરી, એટલે પંડિત જસરાજીના મોટા ભાઈ, નામ તો યાદ નથી, મણિરામજી, સોરી, પંડિત મણિરામજી જોડે મેં વિસનગરની અંદર મહારાજા સાહેબના ત્યાં તબલા એકમ્પનીમેન્ટ કરેલી. અરે વાહ. અને મને કહ્યું મણિરામજીએ કે બેટા તેરા હાથ બહુ અચ્છા હૈ. ક્યાં વાત. એટલે પછી ત્રીજે દિવસે સાણંદ બાપુની સાનિધ્યમાં ત્યાં પંડિત જસરાજીનો અને મણિરામજીનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમના અંદર હું તાનપુરો છેડવા ગયેલો, અને ત્યાં રહેમાન ખાન સાહેબ મારા ગુરુ,
એ ત્યાં આવેલા અને મેં કીધું ખા સાહેબ મેરી આપસે શીખને કી ઉમીદ હૈ તો મેં આવું ત્યારે તમારી શું ઉંમર હતી આવું કીધું ત્યારે મારી એ વખતે 17-18 વર્ષની ઉંમર બસ હા અને 17-18 વર્ષની ઉંમરે મેં એમની પાસે મેં કીધું હું 35 રૂપિયા દર મહિને કમાઉં છું એ હું તમને આપી દઈશ મારા ઘેર શીખવાડવા આવતા અને દર મહિને એ કદાચ આવ્યા ના આવ્યા એ ગણતરી કરવાની ના હોય એ ગુરુ શિષ્યની પેઢીમાં એ એ ગણતરી ના આવ્યા હોય તો હું દર મહિને અમારી પાસે આવે એટલે 35 રૂપિયા જઈને આપી આવું અને ત્યાં સુધી એમણે તો કહેલું આવા ગુરુ મળવા બહુ અસંભવ છે કે મારા પિતાને કહેલું કે આપ તમારે એ શંભુ કી ચિંતા મત કરો उसको हम तबला सिखाएंगे पढ़ाएंगे खाना खिलाएंगे हमारे वहाँ रखेंगे और सब कुछ करेंगे आप तबियत की तबियत बराबर रखिए आप चिंता शंभू की मत कीजिए अरे वाह तो मैंने तबला में अने ए वक्त गुजरात यूनिवर्सिटी में हूँ तबला वादन में फर्स्ट आवेलो वाह એટલે तबला अने हार्मोनियम એટલે संगीत હવે જે માણસ ડિરેક્ટર જ્યારે બને હું ડિરેક્ટર મ્યુઝિક ડિરેક્ટર બન્યો પણ એ પહેલા મેં ક્લાસિકલ સિંગર સાથે કૃષ્ણકાંત પરીખ સાથે પંડિત જસરાજી જોડે તબલા સંગત કરી છે ભૂપેન્દ્રસિંહ જોડે પણ તબલા સંગત કરી છે અનુપ જલોટાની સાથે પણ તબલા સંગત કરી છે તો એ બધી તબલા સંગત એમાં પાછા મારા ખાસ મિત્ર અનિલ ગાંધર્વ એ વાયોલિન વગાડતા એટલે એમની સાથે પણ આખી રાતનો તબલા સંગત કરી એના કારણે સિતાર સાથે તબલા સંગત કરી એના કારણે મારા વિચારમાં મારા મનમાં સિતારનું અંગ કેવું હોય વાયોલિનનું અંગ કેવું હોય પછી ગાયકી અંગ ખ્યાલ બડા ખ્યાલ છોટા ખ્યાલ આ બધું કઈ રીતનું હોય એ બધું મગજમાં આવતું હોય આખું હોલસમ બધું જ એમાંથી હું મ્યુઝિક ડિરેક્ટર બન્યો તો એ પહેલા તો કમ્પોઝિશન કરતો હતો વિધાઉટ હાર્મોનિયમ મારા ત્યાં એ વખતે હાર્મોનિયમ નહોતું અને હાર્મોનિયમ વગર હું કમ્પોઝિશન કરતો અને એ મારું કમ્પોઝિશન નયન પંચોલીએ રાજકોટમાં કોમ્પિટિશનમાં ગાયેલું ત્યારે એને ફર્સ્ટ પ્રાઇઝ મળેલું અરે વાહ અને એ વખતે બે ચાર જણાએ પૂછ્યું હતું કે આ કમ્પોઝિશન કોનું છે કે ભાઈ એ શંભુભાઈ મહેતાનું છે કે બહુ અદભુત છે એટલે કહેવાનો અર્થ કે દાખલા તરીકે ઝીની 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 બીની ચદરિયા ઝીની 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 બીની ચદરિયા ક્યા વાત ક્યા વાત વાહ વાહ તો હવે આપણે મૌલિકભાઈનો લાભ લેવાનો છે આપણી ઓડિયન્સ રાહ જોઈ રહી છે મને એવું થાય છે કે કારણ કે તમારું મેઇન મ્યુઝિક કમ્પોઝિશન તો ખરું જ પણ તબલા તમારે વારસામાં આવ્યા છે તમારા ભાઈ નીરવભાઈ પણ મ્યુઝિક ક્લાસ ચલાવે છે એટલે જનરેશન નેક્સ્ટ તમારો દીકરો નીલ પણ શીખી રહ્યો છે એટલે બધા અને એક મિનિટ એ નીરવભાઈ ક્લાસ ચલાવે છે એની સાથે એનો નાનો દીકરો છે એ તબલા શીખે છે એ પણ મુંજાલ મહેતા પાસે આહા એટલે મુંજાલ પરિવાર મ્યુઝિક માં છે વાવ તમારે તો રોજે ઘરે મહેફિલ ના જામે ઘરમાં વાતાવરણ ચાલતું જ હોય વાતાવરણ ચાલતું જ હવે મને એવું થાય છે કે આપણે નવા જમાનાનું કંઈક કરીએ કારણ કે એ તબલા તો તમે લઈને નથી આવ્યા તો મેં છે ને એક વિડીયો જોયો તો બોડી પર્કશનિસ્ટ એટલે એ શરીર ઉપર જ તબલા વગાડ્યો ને એવા જોરદાર એમ તો મને થાય છે કે આપણે એનાથી શરૂઆત કરી આટલા વર્ષોનો અનુભવ છે તો અમે માણીએ ચોક્કસ આમ તો હું બોડી પર્કશન્સ વગાડતો નથી તમને કંઈક સંભળાવું તમે જે વાત કરી એમાં અમારા એક બહુ જ જાણીતા આર્ટિસ્ટ છે 250-300 ફિલ્મોનો અનુભવ છે સુરેશ સોની અમારા ગુરુ લાયક જેવા છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલના રિધમ એરેન્જર તે આ બોડી પર્કશન્સ બહુ જ સરસ વગાડે છે ક્યારેક લાભ મળશે તો આપણે એમનો લાભ લઈશું પણ અત્યારે થોડુંક તમને હું સંભળાવું ઓકે એકદમ કાન સેન બને બેઠે હે અરે અરે તમે પરફોર્મ કરી રહ્યા હતા ને ત્યારે શંભુભાઈના હાથમાં પેલું ફ્રેક્ચર થયું છે પણ એમનાથી રોકાતું નહોતું તમારા બંનેમાંથી જે જવાબ આપે તમે પહેલા મેલેડી બનાવો કે પહેલા બેકગ્રાઉન્ડ સ્કોર કે પહેલા લિરિક્સ વાંચો તો બધાની સ્ટાઇલ અલગ અલગ હોય પહેલા શું કરો તમે
હું મારું કહેવા જાઉં તો હું બંને સ્ટાઇલથી કામ કરું છું. ઘણીવાર ડિરેક્ટર મને કહે કે ભાઈ તમે એક ટ્યુન બનાવો, તો હું ટ્યુન બનાવીને એમને સંભળાવું, એ ટ્યુન એ લોકોને ગમે, એના પછી આપણે લિરિક્સ લખાઈએ. ઘણીવાર એવું બનતું હોય કે મારી પાસે સોંગ આવે અને પછી એને હું કમ્પોઝ કરું અને એની ઉપર વર્ક થાય. પણ મારી પોતાની આમ મને જો ગમતી સ્ટાઇલ હોય ને તો એ છે કે પહેલા મારી પાસે ગીત આવે અને પછી હું એને કમ્પોઝ કરું. કારણ કે પપ્પાનો બહુ જ એક સરસ એમનું એક વાક્ય છે કે પહેલા શબ્દ જન્મે છે અને શબ્દ જ્યારે જન્મે છે ને ત્યારે એ સ્વર લઈને જ જન્મે છે. એને શબ્દને જ્યારે એપ્રોપ્રિએટ સ્વર મળે ત્યારે એ સોંગ સુપરહિટ થવાનું જ છે. જો એને એપ્રોપ્રિએટ સ્વર નહીં મળે, એનું સ્વરાંકન પરફેક્ટ નહીં હોય તો તમને ગમશે જ નહીં. ઘણી વખત એમ થાય સાલું નહીં મજા આવતી, એમાં આવું હોય છે. એટલે જ્યારે એ શબ્દ અને સ્વરનું સંયોજન પરફેક્ટ થાય તો એ ગીત સુપરહિટ થવાનું. દાખલા તરીકે કહું તમને કે પહેલા ટ્યુન બનાવી નાખી, હવે એની ઉપર શબ્દો લખાય, એમાં પંચ નહીં આવે. એ ફિટિંગ થયું ને, એ ફિટિંગ માત્ર થયું, પણ પેલું જે શબ્દ હોય તો એ લિરિક્સ બરાબર વાંચે, વાંચીને એની અંદર શું કહેવા માંગે છે એ ભાવ પ્રદર્શિત કરવા માટે એને સ્વરનો ઉપયોગ થાય અને એ સ્વર દ્વારા જ એ શબ્દ બહાર આવે તો જ એ આખી વાત બને. એમ કહે ને કે પેલું બાળક જે છે એ નસીબ લઈને લઈને જન્મ્યું હોય, એમ શબ્દ સુર લઈને જન્મ્યું. વાત બહુ સુંદર છે. આ તો કહું કે નટરાજ બ્રહ્મભટ્ટે લખેલી કવિતા શ્યામ સામા મળે તો એને સીધા કરું. હા, હવે સીધા કરવાની વાત છે, પણ કે શ્યામ સામા મળે તો એને સીધા કરું. જો સીધા કરવામાં મેં આખું એવી રીતે રાખ્યું કે એને સીધા કરવા માટે મેં આખું એ રીતનો ઉપયોગ કમ્પોઝિશનમાં કર્યો. એને એને તો એમ કે હું કીધા કરું, એને તો એમ છે કે હું બકબક કર્યા કરું છું, પણ શ્યામ સામા મળે તો એને સીધા કરું. આવી વાત છે, પણ શ્યામ પણ કાચો નથી, પણ પેલી ગોપી છે એ પણ સાવ કાચી નથી. એને વિચાર્યું કે આ શ્યામ એટલે કોણ, કે એનું ઓળખ શું, શ્યામની ઓળખ મોરપીછ, નહીતર તો આપણા જેવો જ લાગે ને. માથેથી મોરપીછ ઉતારી લઈશ અને વાંસળીને લઈશ હું તો ઝૂંટી. ક્યાં વાત, પણ શું કે જે આગળ કે સામેથી આવતો જોયો ન જોયો ત્યાં શું રે સુંઘાડી જડી બુટ્ટી. વાહ વાહ, કે હૈયું ને મન એવા વારી ગયા કે હવે એ જે કહે તે તેમ કીધા કરું. હવે અહીંયા પછી સાઇન લાઇન ના આવે એન્ડ ના અંદર, કારણ કે શ્યામ સામા મળે તો એને સીધા કરું એ લાઇન ના આવે, ત્યાં પછી મ્યુઝિક આવે. આ કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ, નહીતર સામાન્ય રીતે આ અંતરો પૂરો પેટર્ન ચાલતી હોય એટલે સાઇન લાઇન આવે કે શ્યામ સામા મળે તો એને સીધા કરું. મૌલિકભાઈ, સવાલો તો કેટલા બધા છે પણ સમય સાવ ઓછો છે, કારણ કે તમારો અનુભવ ખૂબ બહોળો છે, તો ફટાફટ એક રેપિડ ફાયર તમારી સાથે. ચોક્કસ. ઓકે, સૌથી પહેલો સવાલ, અગર મ્યુઝિક કમ્પોઝર નહીં તો મૌલિક મહેતા શું કરત? જો મ્યુઝિક ડિરેક્ટર ના બને તો મારું અંદરથી પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું એક સપનું હતું. વાવ, હું આજની તારીખમાં બી કોઈ ઇન્સ્પેક્ટર કે ડીએસપી કમિશનર ને જોઉં તો મને આમ એ મારું ડ્રીમ યાદ આવી જાય કે મારે એક વખત પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હતું. જે અમને ખબર નથી, એમને ખબર નથી, પણ અંદર અંદર થી એક કરું છું. નવરાત્રી છેલ્લે 5 વર્ષથી તમે બહાર કરો છો, તમે મિસ કરો કેનેડા વેનકુવર કરો છો તમે નવરાત્રી? ડુ યુ મિસ અમદાવાદની નવરાત્રી? અમદાવાદની નવરાત્રી મિસ કરીએ, કારણ કે અહીંયા આપણે 25,000-30,000 લોકોને આપણે ગરબા કરાવતા હોઈએ, ત્યાં એટલી બધી પબ્લિક ના હોય, પણ જો કે ત્યાં પણ બહુ સરસ રીતના લેવલના ગરબા થાય છે. વેનકુવરમાં અમે છેલ્લા 5 વર્ષથી પરફોર્મ કરીએ છીએ, કેનેડા, હા, ત્યાં બી ભગવાનની દયાથી ખૂબ સારું નામ થઈ ગયું છે. અને તમે કેટલી બધી ફિલ્મો કરો છો? લગભગ 101 ગુજરાતી ફિલ્મ કરી ચૂક્યા હશો. 100-101 જેટલી. હમણાં રીસેન્ટ કોઈ પ્રોજેક્ટ જે દિમાગમાં હાલ આવતો હોય એમાં પરફોર્મ કરીને જો સંભળાવવાનું હોય તો શું કહેશો? મારી હમણાં 2-3 ફિલ્મ રિલીઝ થવાની છે. એક વાયડી ફેમિલી છે, એક ફિલ્મ છે બાવરી, એ આર્ટ ફિલ્મ છે. વાવ. અને ત્રીજી એક ફિલ્મ છે જે કદાચ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે, ધાકડ. એનું અત્યારે એક સોંગ યુટ્યુબ ઉપર બહુ જ પોપ્યુલર થયું છે, નીરેન ભટ્ટનું લખેલું છે, હું તમને ગઈને સંભળાવું. ઇરશાદ,
મેઘધનુના રંગ છે જીવન, ભાવ બિના હો 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 સંબંધ છે જીવન. દુનિયા કે કાગળ ઉપર સપનાનો નિબંધ છે જીવન, દુનિયા કે કાગળ ઉપર સપનાનો નિબંધ છે જીવન. જાણી લેજો રે જીવન, માણી લેજો રે જીવી લેજો રે જીવન, જીવી લેજો રે. મેઘધનુના રંગ છે જીવન, ભાવ બિના હો 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 સંબંધ છે જીવન. વાહ, મજા પડી ગઈ. વાહ, સપનાનો નિબંધ છે જીવન, કેટલા સરસ શબ્દો. બહુ સુંદર. એટલે એને કમ્પોઝ કરવામાં તમને પણ મજા પડી હશે. આ સોંગ મારી પાસે, મેં લખાઈને મારી પાસે મેં લીધેલું, એની ઉપર મેં કમ્પોઝ કરેલું. આહા, ખૂબ સુંદર. હવે આપણે એક કામ કરીએ, બંને સાથે એક ગેમ રમીએ. તમારા બંને પાસે એક પ્લકાર્ડ મૂક્યું છે, એક બાજુ લખ્યું છે આઈ હેવ અને એની બીજી તરફ લખ્યું છે આઈ હેવ નેવર. ઇટ ઇઝ કન્ફેશન ટાઈમ, એકદમ ઓનેસ્ટી સાથે હા કે ના કહેવાનો સમય. શરૂ કરીએ. ક્યારે એવું થયું છે કે સ્ટુડિયોમાં પોતાની જાત સાથે એકલા એકલા વાતો કરી હોય, કંટાળીને કોન્સ્ટન્ટ કામ કરીને પછી પોતા સાથે વાતો કરી, એવું થયું છે? ઘણી વાર. મૌલિકભાઈ કરી છે, શંભુ દાદા એ નહીં. ક્યારેક એવું થાય કે એટલી બધી કલાકો કામ કર્યા પછી સ્ટુડિયોમાં કામ કરતા કરતા ઊંઘી ગયા? સ્ટુડિયોમાં ક્યારેય ઊંઘવાનું નહીં. હા, ક્યારેય ઊંઘવાનું, ક્યારેય હજુ સુધી ઊંઘ્યા નથી, ક્યારે નહીં. 10-10, 12-12 કલાક કામ કરીએ પણ ઊંઘવાનું નહીં. હા, ક્યારેક નોકરીમાંથી કાઢી દીધા હોય એવું બન્યું છે? ના, ક્યારેય. નોકરી કરી છે? મેં તો જોકે નોકરી એટલે સાઉન્ડ એન્જિનિયર તરીકે કરી છે. સાઉન્ડ એન્જિનિયર તરીકે જોબ કરેલી છે. હા, પણ એ તો પછી મેં મારી જાતે જ છોડી દીધેલી. હા, નાપાસ થયા છે ભણવામાં? ક્યારે? 10મામાં ફેલ થયેલો. 10મા 11મામાં ફેલ થયેલો. તમારા ટાઈમ મેં 11મું બોર્ડ હતું. બોર્ડ હતું બંને. પછી ઘરેથી એવું ક્યારેક થાય કે વઢ પડે, વાઈફ ખીજાય કે કેટલો ટાઈમ સ્ટુડિયોમાં કાઢું છું, મારી સાથે સમય વિતાવો થોડો, એવું થાય ઘરે? રકજક થાય? ચોક્કસ થાય ને. કન્ફેશન ચોક્કસ થાય. અને એમાં પણ ક્યારે અમારા બે જણા માટે, મારા મિસિસ ચંદ્રિકાબેન મહેતા એ અમારા પ્રેરણાદાયી બન્યા છે. વાહ વાહ, અમને ખૂબ એમણે પ્રેરણા આપી છે. જો ચંદ્રિકાબેન નો ચહેરો ચાંદની જેમ અત્યારે ચમકી રહ્યો છે આ વાત સાંભળીને, બધા હસબન્ડ આવું કન્ફેસ ના કરે. તમે મસ્ત મજાની ગિફ્ટ આપી ચંદ્રિકાબેન ને. આજે તમે જે કીધું ને એ પ્રમાણે આટલું બધું કામ કર્યું હોય, પછી હવે એવું પણ બને કે 24 કલાક સ્ટુડિયોમાં કામ કર્યું હોય, ત્યારે પછી મારી વાઈફ પણ ડિમ્પલ બહુ જ સરસ, એને મને બહુ જ સપોર્ટ કરેલો છે, અને એને કારણે હું આજે આ સ્ટેજ ઉપર છું. મારા મધરને કારણે આજે સ્ટેજ ઉપર છું. તો ક્યારેક એવું બને કે યાર હવે તમે બહુ કામ કર્યું, યાર હવે થોડોક સમય અમને તો આપો. જો ડિમ્પલ બેન ને ખંજન છે કે નહીં ખબર નહીં, પણ અત્યારે તો આમ સ્માઈલ કરીને ખંજન પડતા હશે એમની આ વાત. પણ તમને એક વાત કરી દઉં, મારા મિસિસ ઘણી વાર એવું કે આ મગજ ની અંદર એટલું બધું અવાજ ભરેલો છે, કેટલા વર્ષો લેયર જામ્યું છે. રોજ 6 કલાક ની પ્રેક્ટિસ કરતો ત્યારે માથા ઉપર જ વાગતા હોય, એટલે એટલું બધું ભરાઈ ગયું છે મગજ ની અંદર ત્યારે થાય એમ કરે, પણ છતાં પ્રેરણા દે. તમારું એઝ અ મ્યુઝિશિયન હંમેશા નવરાત્રિ વખતે ખાસું કામ રહેતું હોય, પ્રોડક્શન થી માંડીને ઓન સ્ટેજ, તો ચાલુ નવરાત્રિ શો એ ઊંઘ આવતી એવું બન્યું છે? આ પૂરું થાય તો સારું, બહુ દિવસો નો ઉજાગરો છે. એવું થાય પૂરું થાય તો સારું, પણ આમ ઊંઘ આવી ગઈ ને ઊંઘી ગયા એવું નહીં. ઊંઘી ગયા એવું નથી બન્યું. સુપર. તમારા બંને સાથે વાતો કરીને તો ખૂબ મજા પડી, કારણ કે કેટલો બધા વર્ષોનો અલગ 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 અનુભવ લઈને પછી એનો નિચોડ આજે આપણે કાઢવાની કોશિશ કરીએ. હજુ તો કેટલા બધા સવાલો છે, પણ અંત આપણે એકદમ સંગીતમય કરવાની હોય તો, તમે મ્યુઝિક કમ્પોઝર છો, ગાયકો નથી પણ છતાંય સરસ સરસ ગાવ છો બંને, તો આપણે એક કામ કરીએ, આમના શંભુદાદાના હાથમાં ફ્રેક્ચર છે, શંભુદાદા ગાય અને તમે તબલા, જરા તમારું નામ લખી દો, નામની સાથે સાથે સાજન
સરનામું પણ ખાસ લખી દો. ક્યા બાત, ક્યા બાત હે, વાહ સરસ, વાહ અરુણ દેશાણી કો સલામ, સુપર. હા, આ કમ્પોઝિશન મારી પાસે, મને જ્યારે હર્ષજીત ભાઈએ આપ્યું આ ગીત, મને કે આને કમ્પોઝ કરો, એક 5 મિનિટના અંદર જ કમ્પોઝિશન થઈ ગયું. વાહ. અને મને કે ક્યા બાત હે, સુપર. હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો, નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો. ખૂબ સરસ, ખૂબ મજા પડી. અને તમને તો છેલ્લા 8 વર્ષોથી અવોર્ડ્સ મળે છે એઝ બેસ્ટ મ્યુઝિક કમ્પોઝર, અને સરકાર તરફથી પણ અવોર્ડ મળ્યો છે, તો આવનારા વર્ષોમાં તમને ખૂબ બધા અવોર્ડ્સ મળે, ખૂબ પ્રસિદ્ધિ મળે, હજુ કન્ટિન્યુ આવું સરસ કામ કરતા રહો તેવી શુભકામનાઓ, અને તમે અમારા જેવા યંગસ્ટર્સને ઇન્સ્પાયર કરતા રહો. થેન્ક યુ, આભાર. થેન્ક યુ, અમને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મેં એક નારી હું, મેં એક નારી હું, નારી નારી કાહું રૂપ, નારી નારી કાહું રૂપ. મેં એક નારી હું, મેં એક નારી હું.